નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરી યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને ચેપ્ટર નંબર છે મિત્રો આપણું 2, સૂક્ષ્મ જીવો મિત્રો અને શત્રુ, અને હવે ભાગ નંબર છે મિત્રો આપણો 6. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ભાગ 5 ની અંદર જેમ ચર્ચા કરી ચૂક્યા કે સૂક્ષ્મ જીવો છે એ આપણને હાનિકારક પણ હોય છે અને લાભદાયક પણ હોય છે. તો કઈ રીતે આપણે એનો સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીએ છીએ તેના વિશેની ચર્ચા આપણે અગાઉ ભાગ 4 અને 5 માં કરી ચૂક્યા છીએ. તો હવે આપણે સૂક્ષ્મ જીવો જે એ કઈ રીતે હવે હાનિકારક હોય છે એના વિશેનો અભ્યાસ આપણે હવે આ ભાગ 6 ની અંદર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ્યપુસ્તકમાં જોશો કે પેજ નંબર 22 ઉપર તમને ટોપિક નંબર 2.4 આપેલો છે કે હાનિકારક સૂક્ષ્મ જીવો. તો હવે આપણે ચર્ચા કરીએ કે હાનિકારક સૂક્ષ્મ જીવો તમે પણ સાથે સાથે પાઠ્યપુસ્તકમાં જોતા રહેશો તો તમને વધારે અનુકૂળતા પડશે. તો જુઓ મિત્રો, કે સૂક્ષ્મ જીવો છે એ કઈ રીતે આપણને હાનિકારક હોય છે. હાનિકારક સૂક્ષ્મ જીવ સમજો વિદ્યાર્થી મિત્રો, હાનિકારક સૂક્ષ્મ જીવ. તો કે સૂક્ષ્મ જીવો અનેક રીતે હાનિકારક હોય છે. કેટલાક સૂક્ષ્મ જીવો મનુષ્ય, પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે છે. જે સૂક્ષ્મ જીવો છે એ ઘણી બધી રીતે આપણને હાનિકારક હોય છે. તે વનસ્પતિ, પ્રાણીઓ તેમજ મનુષ્યોની અંદર જે રોગો ઉત્પન્ન કરતા હોય છે. તો રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મ જીવોને રોગકારક સૂક્ષ્મ જીવો કહે છે. સમજો, રોગકારક સૂક્ષ્મ જીવો એટલે શું? રોગો ઉત્પન્ન કરતા સૂક્ષ્મ જીવોને રોગકારક સૂક્ષ્મ જીવ કહે છે. જે સૂક્ષ્મ જીવો રોગો ઉત્પન્ન કરતા હોય છે તેવા સૂક્ષ્મ જીવોને રોગકારક સૂક્ષ્મ જીવો કહે છે. કેટલાક સૂક્ષ્મ જીવો ખોરાક, કપડાં તેમજ ચામડાની વસ્તુઓને બગાડે છે. ઘણા બધા એવા સૂક્ષ્મ જીવો છે કે જે ખોરાક, કપડાં તેમજ જે ચામડાની વસ્તુઓ છે એને નુકસાન પહોંચાડતા હોય છે. તો ચાલો તેમની નુકસાનકારક પ્રવૃત્તિઓ વિશે આપણે વધુ જાણીએ. તો મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મ જીવો, મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મ જીવ જોઈએ મિત્રો. પેજ નંબર તમને 23 ઉપર આપેલું છે કે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મ જીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પીવાલાયક પાણીમાંથી અથવા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. હવે મનુષ્યમાં જે આ રોગકારક સૂક્ષ્મ જીવો છે એ ક્યાંથી પ્રવેશે? તો કે મનુષ્ય દ્વારા જે શ્વાસ લેવામાં આવે છે તેમજ પીવાલાયક જે પાણી છે તેમજ ખોરાક દ્વારા આ જે રોગકારક સૂક્ષ્મ જીવો છે એ મનુષ્યના શરીરની અંદર પ્રવેશ કરતા હોય છે. સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણીના સીધા સંપર્કમાં આવવાથી તે રોગોનો ફેલાવો થઈ શકે છે. એટલે કે સંક્રમિત વ્યક્તિ હોય એટલે કે જેને વ્યક્તિને રોગ થયો હોય એ વ્યક્તિના જો આપણે સંપર્કમાં આવીએ તો પણ રોગનો ફેલાવો થાય છે. આગળ જોઈએ, સૂક્ષ્મ જીવો દ્વારા થતા આવા રોગો કે જે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી કે ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે તેને ચેપી રોગો કહેવામાં આવે છે. સમજો મિત્રો, ચેપી રોગો એટલે શું? ચેપી રોગો એટલે કે એવા રોગો કે સૂક્ષ્મ જીવો દ્વારા થતા આવા રોગો કે જે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી કે ખોરાક દ્વારા અથવા તો ભૌતિક સંપર્કમાં આવતા ફેલાય છે તેને ચેપી રોગો કહેવામાં આવે છે. તો જોઈએ ચેપી રોગ. એક સંક્રમિત વ્યક્તિથી
બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા પાણી કે ખોરાક દ્વારા હવા પાણી કે ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે અથવા તેને ચેપી રોગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચેપી રોગ કહેવામાં આવે છે. આગળ જોઈએ આવા રોગોના કેટલાક ઉદાહરણ જેવા કે કોલેરા, શરદી, છીંકડા અને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય, આ બધા એના ઉદાહરણો છે કે જેને ચેપી રોગો કહેવામાં આવે છે. જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય છે તો સૂક્ષ્મ મંડોની સાથે હજારો રોગકારક વાયરસ હવામાં ફેલાતા હોય છે. તો આ વાયરસ શ્વાસ દ્વારા લેવામાં આવતી હવા દ્વારા શરીરમાં પ્રવેશે. કેટલાક કીટકો તથા પ્રાણીઓ એવા પણ છે કે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહનનું કાર્ય એટલે કે વાહકનું કાર્ય કરે છે. ઘરમાંથી તેનું એક ઉદાહરણ છે. માખી કચરા અને પ્રાણીના મળ ઉપર બેસે છે. રોગકારક સૂક્ષ્મજીવો તેના શરીર પર ચોંટી જતા હોય છે. જ્યારે માખી ઢાંકિયા વગરના ખોરાક પર બેસે છે ત્યારે આવા સૂક્ષ્મજીવોનું સ્થળાંતર સંભવ બને છે. જે પણ વ્યક્તિ આવા દૂષિત એટલે કે પ્રદૂષિત ખોરાકને ખાય છે તેને બીમાર પડવાની સંભાવના વધી જતી હોય છે. એટલે સલાહ પણ આપવામાં આવે છે કે ખોરાકને હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. ઢાંકિયા વગરનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. માદા એનોફેલિસ મચ્છર તેનું અન્ય એક ઉદાહરણ છે જે મેલેરિયાના પરોપજીવીનું વાહક છે. માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાયરસનું વાહક પણ છે. આપણે મેલેરિયા અથવા ડેન્ગ્યુનો નિયંત્રણ કેવી રીતે કરી શકીએ? તો માદા એનોફેલિસ મચ્છરનું ચિત્ર તમને આકૃતિ 2.8માં દર્શાવેલું છે. તો આગળ જોઈએ કે બધા મચ્છર પ્રાણીમાં પ્રજનન કરે છે. આપણે ક્યાંય પણ પાણીને જમા થયેલું રાખવું જોઈએ નહીં. કુલર, ટાયરો તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણીને એકત્રિત થવા દેવું જોઈએ નહીં. એટલે કે આપણી આસપાસના સ્થાનોને સ્વચ્છ તેમજ શુષ્ક રાખીને આપણે મચ્છરોને પેદા થતા રોકી શકીએ છીએ. એવા ઉપાયોની યાદી બનાવવાનો પ્રયાસ કરો કે જેને અપનાવવાથી મેલેરિયા થતો આપણે અટકાવી શકીએ. તો હવે તમને પાછળ કોષ્ટક નંબર 2.1 આપેલું છે કે મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા કેટલાક સામાન્ય રોગો એટલે કે મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા કેવા કેવા પ્રકારના રોગો થાય છે તેના વિશેની માહિતી આપણે કોષ્ટક આ 2.1માં આપેલી છે. તો જુઓ, મનુષ્યમાં થતા રોગો એટલે કે માનવના રોગો, ત્યાર પછી એ રોગકારક સૂક્ષ્મજીવ એટલે કે એ રોગ ક્યાં સૂક્ષ્મજીવ દ્વારા થાય છે, ત્યાર પછી ફેલાવવાની રીત એટલે કે એ સૂક્ષ્મજીવ એ રોગને કઈ રીતે ફેલવે છે અને બચાવવાના ઉપાયો એટલે કે એ રોગથી કઈ રીતે બચવું જોઈએ. તો જુઓ મિત્રો, સાથે સાથે સૌ પ્રથમ ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય. ક્ષય એ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે અને એ બેક્ટેરિયા એને હવા દ્વારા એનો ફેલાવો કરે છે. ત્યાર પછી છે ઓરી. તો ઓરી છે એ વાયરસ દ્વારા રોગ થતો હોય છે અને એ ફેલાવાનો હવા દ્વારા ફેલાતો હોય છે. ત્યાર પછી અછબડા. અછબડા પણ વાયરસ દ્વારા ફેલાય છે અને હવા અને એના અથવા તો હવાના સંપર્કમાં એટલે કે વ્યક્તિના સંપર્કમાં આવતા એ રોગ ફેલાય છે. ત્યાર પછી પોલિયો. તો પોલિયો છે એ વાયરસ દ્વારા ફેલાય છે અને હવા અને પાણી દ્વારા એ ફેલાતો હોય છે. તો આવા રોગોથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી દૂર એટલે કે અલગ રાખવો જોઈએ. દર્દીને વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખવી જોઈએ. યોગ્ય ઉંમરે રસી મુકાવી જોઈએ. તો આવું કરવાથી આ રોગથી આપણે બચી શકીએ છીએ. ત્યાર પછી છે કોલેરા. તો કે કોલેરા એ બેક્ટેરિયા દ્વારા થાય છે અને એનો ફેલાવો પાણી અથવા તો ખોરાક દ્વારા થતો હોય છે. ત્યાર પછી છે ટાઇફોઇડ. તો કે ટાઇફોઇડ એ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે, એનો ફેલાવો પાણી દ્વારા થાય છે. તો કોલેરા અને ટાઇફોઇડ થી બચવા માટે શું કરવું જોઈએ? તો કે વ્યક્તિગત સ્વચ્છતા રાખવી જોઈએ તેમજ તે માટેની સારી ટેવો પાડવી જોઈએ. યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવો જોઈએ અને ઉકાળેલું પાણી પીવું જોઈએ અને ટાઈમ એટલે કે સમય અનુસાર રસી મુકાવી જોઈએ. ત્યાર પછી છે હેપેટાઇટિસ એ એટલે કે હેપેટાઇટિસ એ વાયરસ દ્વારા થતો રોગ છે અને એનો ફેલાવો પાણી દ્વારા થાય છે. તો
હેપેટાઇટ એ થી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે હેપેટાઇટ એ થી બચવા માટે ઉકાળેલું પાણી પીવું જોઈએ અને યોગ્ય સમયે રસી મુકાવી જોઈએ. અને છેલ્લે છે તો કે મેલેરિયા. તો કે મેલેરિયા એ પ્રજીવ દ્વારા થતો રોગ છે અને એનો ફેલાવો મચ્છર દ્વારા થાય છે. તો મેલેરિયા થી બચવા માટે શું કરવું જોઈએ? તો કે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ, મચ્છર બગાડવાના અન્ય રસાયણો વાપરવા જોઈએ અને કીટનાશકોનો છંટકાવ કરવો જોઈએ કે જેથી કરીને આપણે મચ્છરોથી બચી શકીએ. તો આ માહિતી હતી મિત્રો કે મનુષ્યના કેટલાક રોગો કે રોગો કે સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે અને એનો ફેલાવો કઈ રીતે થાય છે અને એના બચાવ માટે ઉપાયો ક્યાં ક્યાં છે. તો આ કોષ્ટક છે એ તમારે ફરજિયાત મિત્રો હોમવર્કની અંદર લખવાનું રહેશે. હવે જે આગળની ચર્ચા છે મિત્રો એ આપણે આગળ ભાગ 7 ની અંદર કરીશું. નમસ્કાર.